जय श्री कृष्ण। श्रीमद भगवद गीता अध्याय 3 कर्मयोग। दरेक क्षणे अने समये कर्म तो बधाज मनुष्य करे छे, एवी कोई क्षण संभव नथी ज्यारे आपणे कोई पण कर्म कर्या वगर रही शकीए। अमुक कर्म जीवन मां कर्तव्य माटे तो अमुक कर्म असत्य अने अधर्म थी करवामां आवे छे। तो पछी मित्रों, एवा कया कर्मो छे जे आपणे आपणा लक्ष्य सुधी पहोंचाड़े छे, तेना विषे ज भगवान श्री कृष्णए कर्मयोग मां अर्जुन ने मार्गदर्शन आप्यू हतु, जेना विषे आजे अमे तमने आजनी धार्मिक वात मां भगवद गीताना त्रीजा अध्याय कर्मयोग विषे जणावीशु। अर्जुन भगवान श्री कृष्ण ने पूछे छे के हे केशव, जो तमने कर्मनी सरखामणी मां ज्ञान वधारे श्रेष्ठ लागे छे तो पछी तमे मने मात्र कर्म करवानुं शा माटे कही रह्या छो। श्री कृष्ण कर्म करता ज्ञान ने वधारे महत्व आपे छे, एटले आ स्थितिमां अर्जुन नो ए प्रश्न पण योग्य छे के ते अर्जुन ने कर्म एटले के युद्ध करवानुं शा माटे कही रह्या छे। कारण के जो मात्र ज्ञाननी ज वात होय तो ते ज्ञान अर्जुन कृष्ण पासेथी लई ज रह्या छे, तो पछी પોતાના જ સગા સંબંધીઓને મારવા માટે શ્રી કૃષ્ણ તેમને શા માટે કહી રહ્યા છે। મિત્રો, જીવનમાં ઘણી બધી વખત આપણા મગજમાં પણ એવા અનેક પ્રશ્નો આવે છે કે આપણે કર્મ શા માટે કરવું જોઈએ। શ્રી કૃષ્ણની આવી વાતો સાંભળીને અર્જુન સમજવાની જગ્યાએ વધારે વ્યાકુળ થઈ રહ્યા હતા, એટલા માટે પૂછે છે કે તમે મને એવી વાત જણાવો જેનાથી મારી વ્યાકુળતા દૂર થાય અને હું કોઈ યોગ્ય નિર્ણય લઈ શકું। કારણ કે કૃષ્ણએ કહેલી વાતો અર્જુનને ખૂબ જ જટિલ લાગે છે। તેના વિશે સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં બે પ્રકારની નિષ્ઠા અને વિશ્વાસ હોય છે, તેમાં એક છે સાંખ્ય યોગ જેનો સંબંધ જ્ઞાન સાથે છે, અને બીજો છે કર્મયોગ જેનો સંબંધ માત્ર ને માત્ર કર્મ સાથે છે। નિષ્ઠાનો અર્થ કોઈ પણ કાર્ય કરવા માટેની સૌથી શ્રેષ્ઠ અવસ્થા અને પરાકાષ્ઠા, પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને ધ્યાન કેન્દ્રિત કરવું, તે જ્ઞાન યોગ થી પ્રાપ્ત થાય છે, જેને શ્રી કૃષ્ણ સાંખ્ય યોગ કહે છે। આ સિવાય નિષ્કામ કર્મ કરીને તેના પરિણામની ઈચ્છા ન રાખવી, જે કર્મયોગ છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર નિષ્કામ કર્મને પ્રાપ્ત નથી કરી શકતો, અને કોઈ પણ કર્મને છોડીને સિદ્ધિ એટલે કે સાંખ્ય યોગ નથી મેળવી શકતો। મિત્રો, તેનો અર્થ એવો નથી કે આપણે કર્મ જ ન કરવા જોઈએ, કારણ કે કર્મ વગર તો દુનિયા ચાલી જ ન શકે। પોતાના કર્તવ્યને છોડીને જો તમે સંન્યાસી બની જાઓ છો અને તમે એવું સમજો છો કે તમને મોક્ષ મળી જશે, ના, એવું તો શક્ય જ નથી। કર્મોનો ત્યાગ કરીને મનુષ્ય પોતાને કર્મયોગી ન કહી શકે। કર્મ ન કરીને અથવા તો તેનો હંમેશા માટે ત્યાગ કરીને મનુષ્ય કાંઈ પણ મેળવી નથી શકતો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવું ન બની શકે કે મનુષ્ય કોઈ પણ સમયે ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકે। આપણી દુનિયા એવી છે કે આપણા ના ઈચ્છવા છતાં પણ કર્મ તો આપણે કરવા જ પડે છે। જેવી રીતે આપણે આ દુનિયામાં આવ્યા છીએ અને પ્રકૃતિએ આપણને બનાવ્યા છે, તેનો ગુણ એવો જ છે કે આપણે દરેક સમયે કર્મ કરીએ। પ્રકૃતિમાં ક્યારેય એક ક્ષણ માટે પણ રૂકાવટ નથી આવતી। શ્વાસ હંમેશા ચાલે છે, સમય ચાલે છે અને જીવનનું ચક્ર પણ ચાલતું જ રહે છે। એટલે કે જ્યાં સુધી જીવન રહેશે ત્યાં સુધી કર્મ પણ રહેશે। એટલા માટે એ જરૂરી છે કે કર્મને સમજીને તેને યોગ્ય રીતે કરવામાં આવે, જે માત્ર બીજાને બતાવવા માટે જ પોતાની ઇન્દ્રિયોને જબરજસ્તીથી રોકીને રાખે છે અને મનથી હંમેશા તેના વિશે જ વિચારતો રહે છે, તે મનુષ્ય ઘમંડી અને મિત્તાચારી છે। એટલે કે જે બીજાને જમવા માટે ના પાડે છે અને હંમેશા તેના જ વિશે વિચારતો રહે છે, તો પછી તે મનુષ્ય સંન્યાસી કેવો? હકીકતમાં તો ઘણા બધા સાધુ અને સંન્યાસી તમને એવા મળશે જે તમને કહેશે કે તેમણે દુનિયાનો ત્યાગ કરી દીધો છે, કર્મનો ત્યાગ કરી દીધો છે, પરંતુ જો તેમના મનમાં અત્યારે પણ લાલસા અને ઈચ્છા છે તો તેવા લોકોને ભગવાન શ્રી કૃષ્ણ ખોટા અને પાખંડી કહે છે। તે અર્જુનને કહે છે કે જે પુરુષ સાચા મનથી પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને પોતાના કર્મ કરે છે, મનુષ્ય જ કર્મયોગનું પાલન કરે છે, તે જ શ્રેષ્ઠ છે।
શ્રી કૃષ્ણ ચેતવણી આપે છે કે ઇન્દ્રિયોને તો આપણા વશમાં કરવાની છે, પરંતુ તેની સાથે જ આપણા મનનો તે ઇન્દ્રિયો સાથે કોઈ પણ પ્રકારનો લગાવ ન હોવો જોઈએ, તેને જ સંપૂર્ણ રીતે કર્મયોગ માનવામાં આવે છે। જ્યારે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી શકે ત્યારે તે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ બની જાય છે। કોઈ પણ પ્રકારની ઈચ્છા તમારા કામને રોકી નથી શકતી, અને જો તમે તમારી ઇન્દ્રિયોના વશમાં છો તો પછી સ્વાદિષ્ટ ભોજન, સુંદર સ્ત્રી અને બીજા કોઈ પણ પ્રકારના વિઘ્ન મનુષ્યને પોતાનું કર્મ કરવાથી રોકી નથી શકતા। આ શાશ્વત સત્ય છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તમે માત્ર કર્તવ્ય નિભાવો, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું જ શ્રેષ્ઠ છે, અને કર્મ ન કરવાથી પણ મનુષ્યનું જીવિત રહેવું શક્ય નથી। એટલે તમે ધનુષ્ય ઉપાડો અને યુદ્ધ માટે તૈયાર થાઓ। શ્રી કૃષ્ણ સમજાવવા માંગે છે કે કર્મ તો ઘણા બધા છે, પરંતુ જેને મનુષ્ય નક્કી કરેલું છે તેને જ નિર્ધારિત કર્મ કહેવામાં આવે છે। પોતાની ઈચ્છાથી જો તમે કોઈ કર્મ નક્કી કરશો તો તેને નિર્ધારિત ન માની શકાય। એટલે મનુષ્યએ પોતાનું કર્તવ્ય સમજીને પોતાનું કર્મ નક્કી કરવું જોઈએ, અથવા જે કર્મ તમને મળ્યું છે તેને તમારું કર્તવ્ય સમજીને નિભાવવું જોઈએ। શ્રી કૃષ્ણ વિસ્તારમાં કર્મયોગ સમજાવતા કહે છે કે યજ્ઞ એ હોય છે જેમાં ઘણા બધા લોકો સામેલ હોય છે, અને તેના માટે કરવામાં આવતા કર્મોથી જ મનુષ્ય એકબીજા સાથે જોડાય છે। એટલા માટે હે અર્જુન, તું ઈચ્છાઓને છોડીને એવા યજ્ઞ માટે જ શ્રેષ્ઠ કર્મ કર। યજ્ઞ દ્વારા સમાજ અને મનુષ્યની ભલાઈ માટે કરેલો નિસ્વાર્થ કર્મ માટે આપણે પણ કર્તવ્યને યજ્ઞ સમજીને એવા કામ કરવા જોઈએ। આવા કામોમાં આપણું યોગદાન આપવું જોઈએ જેનાથી સમાજનું ભલું થાય। જો આપણે આવું વિચારીને દરેક કામ સન્માનપૂર્વક કરીએ તો તેમાં બધાનું ભલું થશે, અને તેને જ નિર્ધારિત કર્મ માનવું જોઈએ। બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કર્યા પછી યજ્ઞ કરીને પોતાના લોકોને કહ્યું કે તમે લોકો આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ મેળવશો, અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છા અનુસાર ભોગ વિલાસ આપશે। મિત્રો, આપણા ઘરમાં જે યજ્ઞ કરવામાં આવે છે તેને માત્ર એક ધાર્મિક કર્મકાંડ ન સમજીને તેનો લાભ સમજવો જોઈએ। યજ્ઞ એ મનુષ્યના સંસ્કારોનું એક સંગઠિત રૂપ છે। સંસ્કાર એટલે કોઈ પણ કામ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય। યજ્ઞ દ્વારા આપણે કોઈ પણ કાર્યને શ્રેષ્ઠ રીતે પૂરું કરીને આપણા કર્મને શરૂ કરી શકીએ છીએ, જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવાનો માર્ગ બતાવે છે। અને સારા કર્મો કરીને આપણે આપણા લક્ષ્ય સુધી જરૂર પહોંચી શકીએ। બ્રહ્માજી કહે છે કે મનુષ્યએ યજ્ઞ દ્વારા દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ, જેથી તે મનુષ્યની ભલાઈ કરી શકે। આ રીતે નિસ્વાર્થ ભાવથી એકબીજાની મદદથી મનુષ્ય પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકે। એટલા માટે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ। એટલા માટે જ યજ્ઞ એ મનુષ્ય અને દેવતાઓ વચ્ચેનો એક સરળ રસ્તો છે, જેના લીધે જ બંને વચ્ચે સારા સંબંધો બની રહે છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞ કરીને જ્યારે તમે દેવતાઓની પૂજા કરો છો તો તે તમારા માંગ્યા પહેલા જ તમારી બધી ઈચ્છાઓને પૂર્ણ કરે છે। પરંતુ જે મનુષ્ય યજ્ઞ નથી કરતા, એટલે કે ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતા, છતાં પણ તે પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માંગે છે, તે તો ચોર સમાન છે। કારણ કે કંઈક આપવાથી જ મનુષ્ય કંઈક મેળવી શકે છે, કોઈ કામ કરવાથી જ કંઈક પ્રાપ્ત થાય છે। અર્ધ્ય ચડાવ્યા વગર કે પૂજા પાઠ કર્યા વગર જો કોઈ મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છા રાખતો હોય, અથવા તો કોઈ પણ કર્મ કર્યા વગર કંઈ મેળવવાની ઈચ્છા રાખે, તો પછી તેને ચોરી જ કહી શકાય। યજ્ઞમાં વધેલા અન્નને પ્રસાદી રૂપે ખાવા વાળા શ્રેષ્ઠ પુરુષ બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે, અને જે પાપી લોકો પોતાના શરીરનું પોષણ કરવા માટે જ ભોજન બનાવે છે તે હકીકતમાં પાપને જ ગ્રહણ કરે છે। મિત્રો, શું આપણે માત્ર જીવતા રહેવા અને પછી મરવા માટે જ ભોજન ખાઈએ છીએ? આ એક વિચારવા જેવી વાત છે। એવું જીવન જીવવાનો તો કોઈ જ અર્થ નથી। એટલા માટે જીવન જીવવાનો ઉદ્દેશ્ય આપણે સમજવો જોઈએ। આ પૃથ્વી પર આપણે શા માટે જન્મ લીધો છે, શા માટે આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, આ બધી વાતોને સમજવા માટે યજ્ઞ જેવા અનુષ્ઠાન કરવામાં આવે છે। જે લોકો યજ્ઞ કે ભગવાનને યાદ કર્યા વગર માત્ર પોતાનું જીવન પસાર કરે છે તે ખરેખર ચોર સમાન છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો અન્ન સમાપ્ત થઈ જાય તો બધા મનુષ્ય જીવો અને સંપૂર્ણ પ્રાણી જગત મૃત્યુ પામશે। હકીકતમાં તો અન્નની ઉત્પત્તિ વૃષ્ટિ એટલે કે વરસાદમાંથી જ થાય છે,
વરસાદ યજ્ઞથી જ થાય છે અને યજ્ઞ મનુષ્યના કર્મથી જ થાય છે તથા કર્મની ઉત્પત્તિ વેદોથી થાય છે। આપણને સંસ્કૃતિનું દરેક જ્ઞાન વેદોમાંથી જ મળેલું છે। મનુષ્યને કર્મ કરવાની પરિભાષા પણ વેદોમાંથી જ મળેલી છે અને વેદો પરમપિતા પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે। વેદ ઈશ્વર પાસેથી મળેલું એવું જ્ઞાન છે જેનાથી આગળ અને તેનાથી મોટો કાંઈ જ નથી। એટલે દોસ્તો, તેનાથી એ સિદ્ધ થાય છે કે યજ્ઞને ઈશ્વર સાથે સીધો જ સંબંધ છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય પરંપરા અનુસાર નથી ચાલતો અને જે સૃષ્ટિના ચક્ર અને પ્રકૃતિના નિયમોનું પાલન નથી કરતો, એટલે કે જે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ખરેખર વ્યર્થ જીવન જીવે છે। આવો મનુષ્ય માત્ર પોતાની ઇન્દ્રિયોના વશમાં રહીને જીવતો રહે છે અને અંતે મૃત્યુ પામે છે। આવી જ રીતે તેના જીવન અને મૃત્યુનું ચક્ર ચાલતું જ રહે છે। આવા મનુષ્યના જીવવાનો કે મરવાનો કોઈ જ અર્થ નથી। આપણા વેદોમાં અને ગ્રંથોમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમનો એક સ્પષ્ટ મતલબ છે, તે અનુસાર મનુષ્યએ પોતાનું જીવન જીવવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય માત્ર આત્મામાં જ ભ્રમણ કરે છે અને તેમાં જ સંતોષ પામે છે, તેના માટે કોઈ જ કર્તવ્ય નથી। આત્મા જ જીવનનું સૌથી મોટું અને અંતિમ સત્ય છે। એટલે જે મનુષ્ય સત્યને સમજે છે તેમાં જ ખુશ થઈને સુખી જીવન જીવે છે, તેના માટે કર્તવ્ય કોઈ નથી। જે જ્ઞાની વ્યક્તિ છે અને જે જીવનનું સત્ય જાણી ચૂક્યો છે, માત્ર તેવા જ મનુષ્ય માટે કર્તવ્યનું કોઈ મૂલ્ય નથી। પરંતુ આવો વ્યક્તિ કરોડો અબજોમાંથી માત્ર એક જ હોય છે, બાકી બીજા બધા મનુષ્ય માટે કર્તવ્ય જ સર્વશ્રેષ્ઠ છે। સંજય શ્રી કૃષ્ણના જ્ઞાનને આગળ જણાવતા કહે છે કે એવા મહાપુરુષ જે આત્માને અને જીવનના સત્યને જાણી ચૂક્યા છે, તેમના માટે કર્મ કરવાનો કોઈ રસ્તો રહેતો જ નથી। આવા મહાપુરુષ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે આવા જ્ઞાની મનુષ્ય દુનિયા અને ઈશ્વરને જાણી ચૂક્યા છે। એટલે આવા મહાપુરુષોનો સંસારના સ્વાદ સાથે કોઈ મતલબ નથી રહેતો। એટલા માટે આવા મનુષ્ય સામાન્ય લોકોથી એકદમ અલગ છે। એટલે કે જે વ્યક્તિને પરમાત્મા પ્રાપ્ત થયા છે તે વ્યક્તિને બીજું શું જોઈએ, તે પછી બીજા કોઈ કર્મ શા માટે કરે। એટલા માટે હે અર્જુન, તું આસક્તિ અને ઈચ્છાનો ત્યાગ કરીને હંમેશા કર્તવ્ય અને કર્મને શ્રેષ્ઠ રીતે કરતો રહે। પોતાની ઈચ્છા અને કામનાઓને છોડીને માત્ર ને માત્ર કર્તવ્ય પૂરું કરવામાં લાગી જા, કારણ કે આસક્તિ અને લગાવને છોડીને જે વ્યક્તિ પોતાનું કર્મ કરે છે તે મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે। કર્તવ્યનો રસ્તો આસાન નથી હોતો। ઘણીવાર આપણને એવું લાગે છે કે બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને આરામ કરીએ, મોડે સુધી સુતા રહીએ અને મહેનત ન કરીએ, પરંતુ તેનાથી ક્યારેય કાંઈ પણ મેળવી નથી શકાતું। આ વાત શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે। ઘણા બધા એવા લોકો છે જેણે માત્ર કર્મ કરીને પરમ સિદ્ધિઓ મેળવી હતી। ઘણા બધા જ્ઞાની મહાપુરુષોએ આત્માની સચ્ચાઈને ઓળખી લીધી હતી, પરંતુ અન્ય લોકો માટે માત્ર કર્મ જ શ્રેષ્ઠ રસ્તો છે। જો તે પોતાના જીવનમાં કંઈક કરવા માંગે છે તો અને તો જ। જો તમે એવું ઈચ્છો છો જે તમારા જીવનનો કોઈ મતલબ હોય, માત્ર આ પૃથ્વી પર જન્મ લઈને જીવતા રહીને અંતે મૃત્યુ પામવું, અને આવા નકામા જીવનથી બચીને તમે કંઈક કરવા માંગો છો, તો આસક્તિ અને ઈચ્છાથી બચીને તમારે માત્ર ને માત્ર કર્મ કરવું જોઈએ અને તમારા કર્તવ્યને પૂર્ણ કરવું જોઈએ। જે લીડર હોય છે તે હંમેશા આગળ ચાલે છે અને બાકી બીજા બધા લોકો તેની પાછળ પાછળ ચાલે છે। એટલે તમારે એ નિર્ણય લેવાનો છે કે તમે આગળ ચાલવાના છો કે લોકોની પાછળ। શ્રી કૃષ્ણ સમજાવે છે કે શ્રેષ્ઠ પુરુષ જે વાતોનું આચરણ કરે છે, અન્ય વ્યક્તિઓ તેમના જેવું જ આચરણ કરે છે, શ્રેષ્ઠ વ્યક્તિ જેમ પ્રાપ્ત કરે છે તે પ્રમાણે સમગ્ર સમુદાય વર્તન કરે છે। કહેવાનો મતલબ એ છે કે આપણે જેને આદર્શ માનીએ છીએ તેને જ આપણે અનુસરીએ છીએ। એકવાર શાંતિથી વિચાર તમે કરી જુઓ કે તમારી સાથે પણ આવું જ બને છે કે નહીં। જે મનુષ્ય અનેક સિદ્ધિઓ મેળવે છે તે અનુસાર બીજા લોકો પણ તેને જોઈને કર્મ કરવાનો પ્રયત્ન કરે છે। એટલા માટે જે લીડર હોય છે તે એક જ હોય છે અને તેને અનુસરણ કરવા વાળા અનેક હોય છે। તો મિત્રો, તમે શું બનવા માંગો છો તે તમારે જ નક્કી કરવાનું છે। શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, મારું આ ત્રણેય લોકમાં કોઈ જ કર્તવ્ય નથી અને ના કોઈ એવી વસ્તુ છે જેને હું પ્રાપ્ત નથી કરી શકતો, તો પણ હું કર્મ કરું છું।
મિત્રો, ખરેખર તો શ્રી કૃષ્ણથી મોટા લીડર આ સૃષ્ટિમાં બીજા કોણ હોઈ શકે, પરંતુ તે પણ કર્મ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુન સાથે તેમના સારથી બન્યા હતા અને તેમની સમગ્ર નારાયણી સેના કૌરવોના પક્ષમાં હતી. જ્યારે સ્વયં શ્રી કૃષ્ણ પોતાનું કર્મ કરીને પોતાના કર્તવ્યને પૂર્ણ કરી રહ્યા છે, તો તેમની સામે આપણે કોણ છીએ, આપણી શું કિંમત છે અને આપણે શા માટે કર્મ ન કરવા જોઈએ છે? તમારી પાસે જવાબ. શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, જો હું પણ કર્મ કરવામાં સાવધાની ન રાખું તો ખૂબ જ મોટો અનર્થ થઈ જશે. દરેક લોકો પોતાના જીવનમાં શ્રી કૃષ્ણને આદર્શ માને છે, એટલે જો તમારો લીડર જ કઈ નહીં કરે, જો ભગવાન જ કઈ નહીં કરે, તો પછી મનુષ્ય તો બધું જ કરવાનું છોડી દેશે. પરંતુ જો શ્રી કૃષ્ણ એવું વિચારતા હોત કે હું તો સ્વયં ભગવાન છું, પરંતુ જો પોતે જ કર્મ ન કરતા હોત, તો પછી તેમણે અર્જુનને જ્ઞાન આપવાનો શું અધિકાર હોત? એટલા માટે સ્વયં ઈશ્વરે પણ પોતાના દરેક કર્તવ્યનું પાલન કર્યું છે અને કર્મથી ક્યારેય પાછળ નથી હટ્યા. એટલા માટે આપણે પણ તેમને આદર્શ માનીને જીવનમાં આગળ વધવાનું છે અને સર્વશ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ સમજાવતા કહે છે કે જો હું જ કર્મ ન કરું તો બીજા બધા જ મનુષ્ય જીવી નહીં શકે, સમગ્ર દુનિયા નાશ પામશે. હકીકતમાં આ દુનિયા ભગવાનની જ એક લીલા છે, માયા છે અને રમત છે, અને જેમણે આ રમત રમી છે જો તે જ પોતાનું કર્મ નહીં કરે તો પછી દુનિયામાં શું બચશે? ભગવાન હોય કે કોઈ સામાન્ય માણસ, કર્મના નિયમો તો બધાને સરખી રીતે જ લાગુ પડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને સમજણ નથી હોતી તે પણ કર્મમાં આસક્ત થઈને કામ કરે છે. વિદ્વાન અને જ્ઞાની વ્યક્તિઓએ પણ કોઈ પણ જાતના લગાવ વગર કર્મ કરવું જોઈએ. શું યજ્ઞ કરવાથી આપણે જ્ઞાની બની જઈએ છીએ, અથવા તો કર્મને સારી રીતે કરવાથી આપણે જ્ઞાની બની શકીએ? તો તેનો જવાબ છે નહીં. મનુષ્યએ માત્ર કર્મ કરવાનું છે, પરંતુ તેના પ્રત્યે આસક્ત નથી થવાનું. પરંતુ આવું કરવું સરળ નથી, એ યાદ રાખજો. કોઈ એવા જ્ઞાની વ્યક્તિ જેને પોતાના કર્મ સાથે કોઈ લેવા દેવા નથી, કેમ કે સાધુ સંન્યાસી જેમની કર્મમાં આસક્તિ નથી હોતી, તો આવા મનુષ્યએ સમાજ સેવા કરવી જોઈએ. શ્રી કૃષ્ણ આ વાત એવા લોકો માટે જણાવે છે જેમને એવું લાગે છે કે આ સંસારની મોહમાયા છોડીને સંન્યાસી બની જવાથી તેમને ભગવાન અને સત્યની પ્રાપ્તિ થશે. જે વ્યક્તિ જ્ઞાની છે, જે ભગવાનના સત્ય વિશે જાણે છે, તેમની એ જવાબદારી બની જાય છે કે તેમની કામ કરવાની રીતોથી અન્ય વ્યક્તિઓના મનમાં કર્મ પ્રત્યે અપમાન અને અવિશ્વાસ ઉત્પન્ન ન થાય. શું તમે કોઈ જ્ઞાની વ્યક્તિને જોઈને એવું વિચારી શકો છો કે તે પોતાના જીવનમાં કંઈ જ કરતા નથી, તો હું પણ કોઈ કામ ન કરું? એટલા માટે જ્ઞાની વ્યક્તિઓ માટે તે આવશ્યક છે કે તે અન્ય લોકોને એવું ઉદાહરણ આપે જેનાથી તે વ્યક્તિને પોતાના કર્તવ્ય અને કર્મ કરવા માટે પ્રેરણા મળે. મિત્રો, જો સાધુઓને જોઈને બધા લોકો પોતાના પરિવારનો ત્યાગ કરવા લાગે, તો આ સૃષ્ટિનું ચક્ર નહીં ચાલી શકે. દરેક મનુષ્યની એક પ્રકૃતિ અને સ્વભાવ હોય છે, તે પ્રમાણે જ મનુષ્ય પોતાનું કર્મ કરે છે. દરેક કર્મ મનુષ્યના સ્વભાવ પ્રમાણે જ હોય છે. જે વ્યક્તિ ઘમંડી હોય છે, તે એવું વિચારે છે કે હું આ બધું કરું છું. આવું વિચારવા વાળા વ્યક્તિને અજ્ઞાની કહેવામાં આવે છે. તમે જીવનમાં જે પણ કામ કરો છો, તે કામને તમારો સ્વભાવ અને પ્રકૃતિ તમારી પાસે કરાવે છે, એ યાદ રાખજો જીવનભર. ઘણી બધી વાર તમારી સાથે એવું થતું હશે કે ગુસ્સામાં આવીને તમે એવું કરો છો જે ખરેખર તમે નહોતા કરવા ઈચ્છતા, પરંતુ તમારો ગુસ્સો તમારી પાસે તે કામ કરાવે છે. તમે વિચારો અને સમજવાનો પ્રયત્ન કરો કે તમારો સ્વભાવ અને પ્રકૃતિ કેવી છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ગંભીર વાત જણાવતા કહે છે કે મનુષ્યની સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે, તેમજ તેના અલગ ગુણ અને કર્મના અલગ પ્રકાર હોય છે. આવી પ્રકૃતિને લીધે મનુષ્ય અલગ અલગ કર્મ કરે છે. મનુષ્યમાં તામસિક ગુણ હોય તો તે આળસ, ઊંઘ અને તેના જેવા ખોટા કામો કરે. રાજસિક ગુણ વાળો મનુષ્ય વાતો વાતોમાં શૌર્ય અને બહાદુરી દેખાડવાનો પ્રયત્ન કરશે. પરંતુ જે જ્ઞાની હોય છે, તે જાણે છે કે પોતાનામાં રહેલી પ્રકૃતિ તેને આવા કર્મ કરાવી રહી છે. પરંતુ આપણી જેવા મોટા ભાગના લોકો એવું વિચારે છે કે આપણે બધા કર્મ આપણી ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છીએ. તો આ સનાતન જૂઠ છે. કોઈ પણ કર્મ કરી રહેલા જ્ઞાની વ્યક્તિએ જાણવું જોઈએ કે તેમનો સ્વભાવ અને ગુણ જ તેમની પાસે કર્મ કરાવે છે. તે સ્વયં પોતાની ઈચ્છાથી કોઈ પણ કર્મ નથી કરતા. અને જ્યારે વ્યક્તિ આ વાત સમજી જાય, તો તેમની જવાબદારી બને છે કે તે બીજા અજ્ઞાની વ્યક્તિઓને સમજાવે કે કર્મ જ સત્ય છે અને તે જ તેમનો ધર્મ છે.
જ્ઞાની વ્યક્તિઓ જાણે છે કે તેમની અંદર રહેલા ગુણો અને સ્વભાવ સમય પ્રમાણે બદલાતા રહે છે અને તે પ્રમાણે જ તેમના કર્મ પણ બદલાતા રહે છે। એટલા માટે તે ક્યારેય એવું નથી માનતા કે તે જ બધા કાર્ય કરે છે, બસ માત્ર કર્મ કરતા રહે છે અને તેનું પરિણામ ઈશ્વર પર છોડી દે છે। મિત્રો, આવી જ રીતે આપણે પણ માત્ર કર્મ કરીને બાકી બધું ભગવાન પર છોડી દેવું જોઈએ। હા, હું જાણું છું કે આ થોડું કઠિન છે, આ કામ કરવું અઘરું છે, પણ જો એક વખત તમે આ કામમાં સફળ બનશો ને પછી ક્યારેય પણ તમને એવું નહીં થાય કે મારાથી કોઈ કામ નથી થતું। હંમેશા દરેક કાર્ય કરવામાં તમે આગળ વધતા રહેશો અને તેની સાથે સાથે સમાજને પણ ઘણો બધો લાભ મળશે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તમે અંતર્યામી પરમાત્મા પોતાના બધા કર્મોને અર્પણ કરી દો, કોઈ પણ પ્રકારની આશા અને મમતાને છોડીને તેમજ દુઃખને દૂર કરીને માત્ર યુદ્ધ કર। મિત્રો, આપણે પણ આપણા બધા જ કર્મો ભગવાનને સોંપી દેવા જોઈએ, કોઈ પણ પ્રકારની આશા મમતા અને દુઃખનો ત્યાગ કરી દેવો જોઈએ, મનમાં કોઈ પણ પ્રકારનો ભાવ ન હોવો જોઈએ। ખરેખર તે જ આપણા જીવનની સાચી સફળતા છે। જીવનમાં આગળ વધવા અને સફળતા હાંસિલ કરવા માટે કોઈ પણ પ્રકારની આશા મમતા કે દુઃખને ભૂલી જવું જોઈએ, માત્ર કર્મ કરવામાં જ લાગી જવું જોઈએ અને ઉન્નતિ કરતા જાઓ। જીવનનો ધ્યેય છે કે મોક્ષ પ્રાપ્ત કરવો, જીવન અને મૃત્યુના ચક્રમાંથી બચવું, તે જ નિષ્કામ કર્મ માટેનું પગથિયું છે। તેના વિશે શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય દરેક પ્રકારના દોષ અને દ્રષ્ટિથી ભગવાનમાં શ્રદ્ધા રાખીને પોતાનું કર્મ કરે છે। યાદ રાખજો કે જે વ્યક્તિ દરેક પ્રકારના દોષ અને દ્રષ્ટિથી ભગવાનમાં શ્રદ્ધા રાખીને કર્મ કરે છે તે દરેક પ્રકારના કર્મોથી છૂટી જશે। જે મનુષ્ય સુખ દુઃખ અને મોહને છોડીને પોતાના દરેક કર્મને માત્ર ભગવાનમાં જ અર્પણ કરે છે અને સાચા મનથી પોતાનું કાર્ય કરે છે તે કર્મના બધા જ બંધનમાંથી છૂટી જાય છે, એટલે કે જન્મ અને મૃત્યુ વચ્ચેના ચક્રમાંથી બચી જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઘણા મનુષ્ય પોતાના ઘમંડમાં પોતાને ખૂબ જ મોટા સમજે છે, તેમને એવું લાગે છે કે પોતે જ બધું કરે છે, તેમને એવું નથી લાગતું કે તેમણે પોતાનું કામ શ્રી કૃષ્ણને એટલે કે ભગવાનને અર્પણ કરવું જોઈએ। આવા લોકો પોતાના ખોટા જ્ઞાનમાં જ ખોવાયેલા રહે છે। શ્રી કૃષ્ણ એમને મૂર્ખ જણાવતા આવા વ્યક્તિથી દૂર રહેવાની સલાહ આપે છે। મિત્રો, તમને પણ તમારી આસપાસ ઘણા બધા એવા અભિમાની લોકો દેખાશે, તમને એવું લાગશે કે તે ક્યારેય કોઈ પણ ખોટું કામ ન કરી શકે। આવા વ્યક્તિ પોતાના ધન અને જ્ઞાનના અહંકારમાં બીજાની વાતો પણ નથી સાંભળતા, એટલે આવા લોકોને મૂર્ખ સમજીને આપણે તેમનાથી દૂર જ રહેવું જોઈએ। બધા જ મનુષ્ય અને પ્રાણીઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે, એટલે કે પોતાના સ્વભાવથી મજબૂર થઈને કર્મ કરે છે। જ્ઞાની વ્યક્તિઓ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રયત્ન કરે છે, તો પછી આવા કામમાં બીજાની જીદનું તેનું શું કામ છે? શ્રી કૃષ્ણ એ વાત સમજાવી રહ્યા છે કે દરેક મનુષ્યનો પોતાનો એક સ્વભાવ હોય છે અને તે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર જ કામ કરે છે। મિત્રો, જો તમે પ્રયત્ન કરશો કે કોઈ વ્યક્તિના સ્વભાવ વિરુદ્ધ તેની પાસે કોઈ પણ કામ કરાવી લઈએ તો તમે તે વ્યક્તિ સામે માત્ર તમારો સમય જ વેડફી રહ્યા છો। હકીકતમાં તો મનુષ્યના સ્વભાવમાં જ પ્રેમ, ક્રોધ અને દ્વેષનો ભાવ છુપાયેલો હોય છે। મનુષ્યએ તેના વશમાં ક્યારેય પણ ન થવું જોઈએ, કારણ કે પ્રેમ અને ક્રોધ મનુષ્યના કલ્યાણ માર્ગમાં વિઘ્ન કરવા વાળા સૌથી મોટા દુશ્મન છે। એટલે કે આપણી ઇન્દ્રિયોમાં જ દરેક પ્રકારનો ભાવ જોડાયેલો હોય છે। સારા અને ખરાબ બંને પ્રકારના ભાવમાં મનુષ્યએ ક્યારેય પણ ન ફસાવવું જોઈએ, કારણ કે તેનાથી મનુષ્ય મોહના બંધનમાં બંધાયેલો રહે છે। એટલે જ મનુષ્ય સ્વભાવના ચક્કરમાં ફસાતો જાય છે અને તેમાંથી ઈચ્છવા છતાં પણ બહાર નથી નીકળી શકતો। આપણે કામ, ક્રોધ, મનનો લોભ અને મોહને આપણા દુશ્મન માનવા જોઈએ। શ્રી કૃષ્ણ કહે છે કે સારી રીતે કરેલા કર્મને ધર્મની શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે। તેના માટે તો મનુષ્યનું બલિદાન પણ કલ્યાણકારી છે ને બીજા મનુષ્યના ધર્મને કારણે પોતાનામાં ભયની લાગણી ઉત્પન્ન થાય છે। દરેક મનુષ્યએ પોતાનું કર્તવ્ય, કર્મ અને ધર્મ જરૂર કરવો જોઈએ, પરંતુ બીજાના ધર્મનો ક્યારેય પણ સ્વીકાર ન કરવો જોઈએ। જે મનુષ્યને પોતાના પર જ વિશ્વાસ ન હોય તે બીજાના ધર્મને અપનાવે છે, પરંતુ જે મનુષ્યમાં થોડું પણ આત્મસન્માન હોય તે ક્યારેય પણ બીજા મનુષ્યના ધર્મને નથી અપનાવતો। અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે તો પછી બધા મનુષ્ય પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ બળજબરી પૂર્વક કઈ વાતોથી પ્રેરિત થઈને પાપનું કામ કરે છે।
अर्जुन ना मन मा प्रश्न छे के शा माटे मनुष्य श्री कृष्ण ना कया प्रमाणे ते जीवन ना श्रेष्ठ रस्ता पर नथी चाली सकता। शा माटे कोई मनुष्य पाप नो रस्तो पसंद करे छे। कोई पण मनुष्य साथे एवुं तो शुं थाय छे के ते जीवनमां योग्य रस्तो नथी पसंद करी शकतो। एवी कई वातोथी मनुष्य जीवनमां कोई पण निर्णय लेवा माटे विवश बनी जाय छे। पाप समान कार्य करवा माटे मनुष्यनी बुद्धि अने तेनो स्वभाव कई वातमां ते जीवनमां भूल करे छे। वासुदेव अर्जुन ने समझावता कहे छे के मनुष्यमां काम वासना रजोगुणथी उत्पन्न थाय छे अने तेना कारणे मनुष्यने क्रोध आवे छे। काम वासना अने क्रोध ने मनुष्य रोकी नथी शकतो, ते हमेशा वधतो ज रहे छे, जेने दरेक मनुष्यए पोतानो दुश्मन समझवो जोईए। श्री कृष्ण समझावे छे के आखरे कोई मनुष्य पाप शा माटे करे छे, तेना पाप करवानुं कारण शुं होय छे, तेनुं एकमात्र कारण छे रजोगुण। तेना ज कारणे काम क्रोध राग अने द्वेष जेवा भाव उत्पन्न थाय छे, जे पापनुं कारण बने छे। मनुष्यना आ ज भावने श्री कृष्ण तेमना दुश्मन गणावे छे। एटले क्रोध अने द्वेष जेवो भाव मनमां आववाथी मनुष्ये समजी जवुं जोईए के दुश्मन तमारा पर हावी थई रह्यो छे अने तमारे तेने रोकवानो प्रयत्न करवो जोईए। जेवी रीते धुमाड़ाथी आग छुपायेली रहे छे अने धूळथी અરીસામાં દેખાતું બંધ થઈ જાય છે અને જેવી રીતે ઝેરથી મનુષ્ય મૃત્યુ પામે છે, તેવી જ રીતે ક્રોધ અને દ્વેષ દ્વારા મનુષ્યમાં રહેલું જ્ઞાન નાશ પામે છે। બધું જ આપણી અંદર હોવા છતાં મનુષ્ય વિવશ બની જાય છે અને તેને પાપ કરવા માટે પ્રેરિત કરે છે। એટલા માટે શ્રી કૃષ્ણ ક્રોધ અને દ્વેષ જેવા ભાવને મનુષ્યના દુશ્મન ગણાવે છે। હે અર્જુન, આ એવી આગ છે જે ક્યારેય બુઝાતી નથી। આગનો મતલબ કામ છે, જેનાથી મનુષ્યનું જ્ઞાન ઢંકાઈ જાય છે। ભોગ વિલાસથી કોઈ માણસ ક્યારેય પણ સંતુષ્ટ નથી થતો। થોડા પૈસા કમાઈ લીધા પછી વધારે કમાવાની લાલસા ઉત્પન્ન થાય છે, કે સારી વસ્તુ એકવાર ખાઈ લીધા પછી બીજી તેનાથી વધારે સારી વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે। તેવી જ રીતે ભોગ વિલાસનો કોઈ અંત નથી હોતો, પરંતુ તે મનુષ્યનો જ અંત કરે છે। જેવી રીતે આગને જો ઈંધણ મળતું રહે તો તે ક્યારેય બુઝાતી નથી, તેવી જ રીતે મનુષ્ય પોતાની ઈચ્છાઓને વધારે છે। તો તેનો મતલબ એવો જ થયો કે તમે આગમાં ઈંધણ નાખી રહ્યા છો। કામ ક્રોધ મોહ માયા અને લોભને નિયંત્રણમાં રાખવું એ જ મનુષ્યની ઈચ્છારૂપી આગને બુઝાવવાનો એકમાત્ર રસ્તો છે। શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે મનુષ્યની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ તે બધા ભોગ વિલાસના ઘર સમાન છે। મનુષ્યના કર્મ તેના મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનની મદદથી જીવાત્માને મોહિત કરે છે। મનુષ્યના કામ ક્રોધ અને વિકાર જેવી ખામીઓ ઇન્દ્રિયો બુદ્ધિ અને મનમાં રહે છે અને આ ખામીઓ મનુષ્યને પોતાના વશમાં કરીને તેનો જ નાશ કરવાનો પ્રયત્ન કરે છે। મનુષ્યને કંઈક સારી વસ્તુ જોઈને તેના પ્રત્યે લાલચ થાય છે, કોઈ પણ કાર્ય પૂરું ન થતા તેના પર ગુસ્સો આવે છે। તેવી જ રીતે ક્રોધ અને વિકાર જેવી ખામીઓને કારણે મનુષ્યના હૃદય અને મન પર નિયંત્રણ કરી લે છે અને મનુષ્ય હંમેશા તેના વશમાં રહે છે। એકલા માટે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તું પહેલા તારી ઇન્દ્રિયોને વશમાં કર। મનુષ્યના જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરી રહેલા પાપી કર્મને ગમે તેમ કરીને બળપૂર્વક તેનો વિનાશ કર। શ્રી કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે કે કામ અને ક્રોધ જેવા શત્રુ તારા મન પર નિયંત્રણ કરી લે, તેની પહેલા તારી ઇન્દ્રિયોને વશમાં કરીને પોતાના કામ અને ક્રોધનો અંત કર। તે જ તારામાં રહેલા જ્ઞાન પર નિયંત્રણ કરીને મનમાં શંકા ઉત્પન્ન કરે છે અને મનુષ્યને પોતાના લક્ષ્ય સુધી પહોંચતા અટકાવે છે। મિત્રો, તમારી સાથે પણ ઘણી વાર એવું થતું હશે કે અમુક વખત કોઈ અગત્યનું કામ કરતા સમયે આરામ કરવાની ઈચ્છા થતી હશે। ખરેખર તો આજ એવો સમય હોય છે જ્યારે મનુષ્યએ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવી જોઈએ। ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન છે, મનથી પણ શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે આત્મા છે।
શ્રી કૃષ્ણ કહે છે કે આપણા શરીરથી શ્રેષ્ઠ આપણી ઇન્દ્રિયો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિના શરીરને મનુષ્યની ઇન્દ્રિયો ક્ષણ માત્રમાં પોતાના વશમાં કરી લે છે, પરંતુ ઇન્દ્રિયોથી પણ મોટું મન છે. આપણે ઇન્દ્રિયોથી મનને આપણા કંટ્રોલમાં કરી શકીએ છીએ, અને મનથી પણ શ્રેષ્ઠ બુદ્ધિ છે, તેમજ બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે આત્મા છે. મિત્રો, આ એક ખૂબ જ સમજવા જેવી વાત છે. એકવાર શાંત મને વિચાર કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે આત્માને સમજવા માટે જ કર્મયોગની સંપૂર્ણ રમત છે. શ્રી કૃષ્ણ પોતાની વાત સમજાવતા કહે છે કે હે પાર્થ, આવી રીતે બુદ્ધિથી શ્રેષ્ઠ અને બળવાન આત્માનો નાશ કર, બુદ્ધિથી પોતાના મનને વશમાં કર, અને હે વીર યોદ્ધા, તું કામરૂપી ખરાબ શત્રુને મારી નાખ. જ્યારે મન અને ઇન્દ્રિયો મનુષ્યના વશમાં હશે, તો જ તે આત્મા પાસે પહોંચી શકશે, જે ખરેખર તો પરમાત્માનું જ એક રૂપ છે, અને મનુષ્યની બુદ્ધિ તેને પોતાના આત્માની નજીક પહોંચાડી શકે છે. તો મિત્રો, આ હતો ભગવદ્ ગીતાનો અધ્યાય 3 કર્મ.